ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજનો આપણો વિષય છે ચિત્રકામ. તમને બધાને ચિત્રકામ કરવું ગમે છે ને? તો આજે આપણે શરૂઆતમાં ચિત્રકામમાં કેલિગ્રાફી એટલે કે રેખાંકન શીખીશું, બરાબર ને? તો હું કઈ રીતે કરું છું તે તમારે એકદમ ધ્યાનથી બોર્ડ પર જોવાનું છે અને કરવાનું પણ છે. તો સાથે સાથે તમે બધા કેતન ચિત્રકલાની નોટબુક કાઢો કાઢો અને ત્યાં કેલિગ્રાફી લખી છે તે પેજ ખોલો, બરાબર છે? આપણે કેતન ચિત્રકલામાં હું જે રીતે કરાવું છું તે રીતે તમારે ચોપડીમાં કરવાનું છે, બરાબર છે? તો તમે બધા ચિત્રકલા બુક કાઢો, પેન્સિલ, રબર, સ્કેલ આ બધું સાથે લઈને બેસી જાઓ, એટલે આપણે સ્ટાર્ટ કરીએ. તો બાળકો, તમે દરેક વસ્તુ લઈને બેસી ગયા ને? હવે તમે પેજ ખોલ્યું કેલિગ્રાફી વાળું, તો જુઓ એમાં આપણે ચાર કેલિગ્રાફી આપી છે, તેમાંથી આજે આપણે બે કેલિગ્રાફી શીખીશું, બરાબર? એની અંદર બોક્સ અને ડિઝાઇન એવું આપ્યું છે, કઈ રીતે કરવાનું છે તે આપણે જોઈશું, બરાબર છે? તો જુઓ, અહીં મેં બોક્સ બે પાડ્યા છે. હવે જો તમને આ બોક્સ બધા એક સરખા, બંને એક સરખા છે, બરાબર છે? જેની ચારે બાજુ એક સરખી છે, આ એક ચોરસ છે, બરાબર? હવે સૌથી પહેલી કેલિગ્રાફી જુઓ. એ પહેલી કેલિગ્રાફીમાં શું છે? એક વચ્ચે સીધી લીટી પાડી છે. તો એ સીધી લીટી પાડવા માટે આપણે શું કરવું પડશે? માપ લેવું પડે. તો જુઓ, મેં આ મોટી સ્કેલથી જુઓ અહીંયાથી આ લીટી પાડી છે, તો એ 12 સેન્ટીમીટર છે, બરાબર? હવે તમારે એકદમ વચ્ચે સરખી લીટી પાડવી હોય, 12 છે તો આપણે વચ્ચે 6 આવે ત્યાં આપણે પોઈન્ટ રાખવો પડે, અને પછી ત્યાંથી આમ સીધી સ્કેલ મૂકીને વચ્ચે લીટી પાડવી પડે, બરાબર? જુઓ, તો બંને એક સરખા ભાગ થઈ ગયા. બાળકો, હવે આપણે જે આ બે સરખા ભાગ કર્યા છે ને, તેની અંદર આપણે વળાંક વાળી કેલિગ્રાફી કરીશું. તો તમારી બુકમાં તમારે પણ મારી સાથે કરવાનું છે. તો જુઓ બાળકો, આપણે વળાંક કરવાના છે. તો આ રીતે આમ જોઈન્ટ કરીને આમ આ રીતે વળાંક કરવાના, ત્યાર પછી થોડું થોડું અંતર રાખીને એ જ શેપમાં આ રીતે વળાંક કરવાના. જો સમજાય છે તમને? એ રીતે આપણે આખા બોક્સમાં એક સરખું અંદાજિત માપ લઈને આ રીતે કેલિગ્રાફી કરીશું. બાળકો, તમારે પણ એની નીચે જ એક બોક્સ આપ્યું છે તેમાં આ રીતે કેલિગ્રાફી કરવાની છે. જોજો, વળાંક એક સરખા રાખજો અને બુકમાં સ્વચ્છતા રાખજો, બરાબર છે? ડાર્ક પેન્સિલનો વધારે ઉપયોગ ન કરવાનો, કે જેથી ભૂલ થાય તો આપણે તેને ભૂસી ના શકીએ અથવા તો છપાયેલું રહી જાય, એટલે આપણે આછી આછી પેન્સિલથી કરવાનું, દોરવાનું, બરાબર? બાળકો, આપણે આ જે વળાંક શીખ્યા, બરાબર, આપણે આની કેલિગ્રાફી કરી, હવે આ જ વળાંકને આધારે આપણે બીજી કેલિગ્રાફી કરીશું, બરાબર? તો હું કઈ રીતે કરું છું તે તમે ધ્યાનથી જોજો, બરાબર છે? તો આ રીતે જે રીતે પહેલા વળાંક આપણે લીધા હતા ને, તેવી રીતે આપણે બે વળાંક મોટા કરીશું, બરાબર છે? બરાબર, તો આ રીતે પહેલા કરી દેવાનું, ત્યારબાદ એની અંદર બીજા બે નાના નાના કરીશું. જો થયું, હવે આ બંનેની વચ્ચેથી આપણે કરીશું થોડી જગ્યા છોડીને આમ ત્રણ વણા કર્યા. જોયા ને તમે? તમે કરી શકશો ને? હવે જુઓ, આ કોર્નર પરથી આપણે લઈને ત્રણ વળાંક લઈશું,
ત્રીજું જ્યારે કરીએ ત્યારે આની સાથે મેચ થવું જોઈએ। જુઓ બાળકો, આપણે આ રીતે જોઈન્ટ કરી દીધા। હવે આપણે અહીંયા અને અહીંયા કરીશું, એ જ રીતે કરીશું। જુઓ આ જો બાળકો, આ રીતે થયું। હવે આપણે આ બેની વચ્ચે કરીશું। જુઓ આ રીતે થઈ ગયું। હવે આપણે આ કોર્નર પર અને આ કોર્નર પર એવી જ રીતે ત્રણ વળાંક કરીશું। થયા, હવે અહીંયા ને અહીંયા કરીશું। જુઓ આ રીતે થયા, હવે આપણે અહીંયા કરીશું। તમે પણ બધા મારી સાથે કરતા જોજો। જો આ રીતે થયું, હવે આપણે અહીંયા કરીશું આમ। બરાબર, અને જગ્યા બચી છે ત્યાં આપણે બીજા નાના નાના બે વળાંક લઈ લઈશું આમ। તો આ આપણી કેલિગ્રાફી પૂર્ણ થઈ। હવે આ કેલિગ્રાફી કરતા તમને આવડ્યું હશે, સમજાઈ ગયું ને કે કઈ રીતે કરવાનું છે। તો બાળકો, હવે તમે તમારી ડ્રોઈંગ બુક કાઢો, બરાબર, આપણી પાસે જે છે ને પેલી વ્હાઈટ પેજ વાળી, એ કાઢો અને તેની અંદર આપણે આ બંને કેલિગ્રાફી દોરીશું અને પરફેક્ટ માપ લઈને દોરીશું। એટલે હું જે રીતે કરું તે જ રીતે તમારે પણ મારી સાથે દોરતા જવાનું છે। તો તમે બધા ડ્રોઈંગ બુક કાઢીને બેસી જાઓ। બાળકો, આપણે જે બોર્ડ પર કેલિગ્રાફી શીખ્યા ને તે જ કેલિગ્રાફી અહીં આપણે ડ્રોઈંગ બુકમાં દોરીશું અને આપણે એક સરખું માપ લઈને દોરીશું। એટલે હું જે રીતે માપ લઉં છું તે જ રીતે તમે પણ માપ લઈને દોરજો, બરાબર। તો ચાલો આપણે 6x6 નું ચોરસ દોરવાનું છે। તેના માટે આપણે શું કરીશું, હાંસિયાથી થોડી દૂર આપણે 0 પર પોઈન્ટ રાખીશું અને 6 નંબર સુધી લીટી દોરીશું, બરાબર। ત્યારબાદ એ જ રીતે આપણે અહીં 0 નંબર પર રાખી આડી લીટી દોરીશું 6 નંબર સુધી, આ રીતે, બરાબર। અને ત્યારબાદ આ રીતે જે આપણે અટક્યા ત્યાંથી 0 નંબરથી 6 નંબર સુધી ઊભી લાઈન દોરીશું અને ત્યારબાદ 0 નંબરથી 6 નંબર સુધી આપણે આડી લાઈન દોરીશું। આ રીતે આપણો 6x6 નું ચોરસ બની ગયું। બાળકો, આ જે 6x6 નું આપણે બોક્સ દોર્યું ને, તો 0થી 6 સુધી આ રીતે ઉપરની જે આડી લાઈન છે ને ત્યાં મૂકવાનું છે અને ત્યારબાદ આપણે વચ્ચેથી એક સરખી, બે ખાના એક સરખા બને એ રીતે વચ્ચે લીટી પાડવાની છે। તો 0, 1, 2, 3 નંબર જે આવે છે ત્યાં આપણે તટ કરશું। ત્યારબાદ નીચે પણ એ જ રીતે 0 થી 6 સુધી આપણે લાઈન દોરી છે ત્યાં સ્કેલ મૂકવાની અને 0, 1, 2, 3 આવે ત્યાં પોઈન્ટ દોરવાનો છે। ત્યારબાદ આપણે ઉપર અને નીચે જે બંને દોર્યા છે એ બંને પોઈન્ટને આપણે લીટી દોરીને જોઈન્ટ કરી દઈશું। બે બોક્સ થયા, હવે શું કરીશું, આપણે અહીં આ 0 થી 6 સુધી નંબર સુધી જે લાઈન દોરી છે ને, આપણે શું કરીશું, અડધા અડધા સેન્ટીમીટર વચ્ચે ડોટ રાખીશું। જેમ કે 0 અને 1 ની વચ્ચે એક લાઈન છે ત્યાં આપણે ડોટ મૂકીશું, ત્યારબાદ 1 પર મૂકીશું, ત્યારબાદ 1 અને 2 ની વચ્ચે, ત્યારબાદ
બે અને ત્રણની વચ્ચે ડોટ કરીશું, પછી ત્રણ પર, ત્રણ અને ચારની વચ્ચે ચાર પર, ચાર અને પાંચની વચ્ચે પાંચ પર, પાંચ અને છની વચ્ચે, બરાબર છે, અને છેલ્લે છ પર. બાળકો હવે જુઓ, આ ફર્સ્ટ લાઇનમાં આપણે ડોટ મૂકતા શીખ્યા ને, તે જ રીતે તમે વચ્ચેની લાઇનમાં અને છેલ્લી લાઇનમાં ડોટ્સ કરી દેજો. હવે આપણે કેલિગ્રાફી કરીએ, તો જુઓ આ ડોટ્સ પાસેથી લઈને આપણે વળાંક આ રીતે શીખ્યા, તો અહીંયાથી જોઈન્ટ કરી દીધું આ પોઈન્ટ સુધી, પછી અહીંયાથી પાછું આપણે બીજો વળાંક આ રીતે કરીશું, ત્યારબાદ આમ એક સરખું માપ લઈને આમ જોઈન્ટ કરતા જઈશું આ રીતે વળાંકમાં. જુઓ આ રીતે આમ, બરાબર. તો તમે પણ આ રીતે કરજો. બાળકો આ થઈ આપણી પહેલી કેલિગ્રાફી. હવે બીજી કેલિગ્રાફીમાં પણ આપણે 6x6નું જ ચોરસ દોરીશું. બાળકો આપણે જે વળાંક શીખ્યા ને, તે જ વળાંકથી આપણે બીજી કેલિગ્રાફી કરીશું. એમાં આપણે 0 થી 6 સુધી નંબર સુધીની આપણે લાઈન દોરી છે, તો આપણે વચ્ચે એક ડોટ કરીશું. તો 0 1 2 3 બરાબર, તો અહીં આપણે ડોટ કરીશું. આ એક ડોટ દેખાય છે તમને. હવેથી આવો જ વળાંક આપણે દોરીશું. જુઓ આ રીતે, આ રીતે બે વળાંક દોરીશું. હવે સરખું માપ રાખીને તેની અંદર આપણે બીજું વળાંક કરીશું આ રીતે, ત્યારબાદ એની અંદર ત્રીજું વળાંક કરીશું આ રીતે, બરાબર. હવે આ બેની વચ્ચે આપણે એ જ રીતે કરીશું. જુઓ આમ, બરાબર. હવે આ ખૂણા પર અને આ ખૂણા પર આપણે એ રીતે કરીશું. જુઓ આમ, અને આ ત્રીજી લાઈન જે દોરે ને, તે આની સાથે આમ જોઈન્ટ થવી જોઈએ. જુઓ આ રીતે હવે અહીંયા કરીશું અને અહીંયા કરીશું આમ, આ રીતે. સમજાય છે બાળકો તમને? આ રીતે હવે આ બેની વચ્ચે કરીશું. બાળકો જો આ આપણી બીજી કેલિગ્રાફી પર થઈ ગઈ. આપણે પહેલી કેલિગ્રાફી અને બીજી કેલિગ્રાફી જુઓ તો કેટલી સરસ રીતે કરી. ટીચરે જે ડ્રોઈંગ કર્યું છે તેમાં ગંદુ દેખાય છે, નથી દેખાતું ને? તો તમારે પણ એટલી જ સ્વચ્છતાથી ડ્રોઈંગ કરવાનું છે. પેજને ગંદુ નથી કરવાનું કે પેજને ફાડવાનું પણ નથી. તો આ કેલિગ્રાફી સરસ દેખાય છે. બાય.